નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ આઠની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા તરીકે બે હજાર ઓગણીસનું જે પેપર છે એમાં અલગ અલગ પ્રશ્ન જવાબ પૂછાતા હોય છે તો અહીંયા કુલ ગુણ છે હેંસી અને એમના ત્રણ કલાક છે તો આ પેપરને આધારિત તમને નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો તમારા મિત્રોને સાથે બીજા પણ ઘણા બધા વિડીયોસ છે એ મુકાઈ ગયા છે એ ન જોયેલા હોય તો ઉપર ચેનલની અંદર જઈ અને વિડીયો સેક્શનમાં અથવા તો ઉપર પ્લે લિસ્ટમાં જઈ અને અલગ અલગ વિડીયોઝના પ્લેલિસ્ટ છે એ પ્રમાણે તમારા ધોરણ પ્રમાણેના જે પ્લેલિસ્ટ હોય અથવા તો જે તે વિષયના આધારે હોય એ દરેક તમે જોઈ શકશો પ્લેલિસ્ટમાં પણ તો ન જોયેલા વિડીયોઝ તમે જોઈ લેજો આવનારી પરીક્ષા માટે પણ ઘણા બધા ઉપયોગી થશે અને આમાં સામાજિક વિજ્ઞાનને લગતા જે કાંઈ પ્રશ્નો પૂછે તો એ તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના પ્રશ્નોના જવાબો છે એ પૂછાતા હોય છે તો એના દ્વારા માહિતી છે એ પણ મળશે અને તૈયારી પણ થશે જોતા જાય પ્રશ્નના જવાબ જેમાં કુલ ગુણ છે સોળ સેક્શન એની અંદર પ્રશ્ન પહેલો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે સોળ પ્રશ્નો સોળ માર્ક પહેલું છે ભારતમાં યુરોપિયન પ્રજાનો આગમનનો ક્રમ નીચેનામાંથી કયો સાચો છે તો યુરોપિયન પ્રજાનો આગમનનો ક્રમમાં આવશે પોર્ટુગીઝ ડચ અંગ્રેજો અને પછી ફ્રેન્ચ બીજું છે પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવે કોને હાર આપી હતી તો એના જવાબમાં આવશે સિરજ ઉદ્દોલાને હાર આપી હતી એમાં એ ઓપ્શન આવશે ત્રીજું છે તમે વહેલી શહેરમાં સમુદ્ર કાંઠે ચાલવા જાવ છો તો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે એના જવાબમાં આવશે ઓઝોન વાયુ પ્રાપ્ત થશે સી ઓપ્શન આવશે પછી ચોથું છે નીચેનામાંથી કંઈ માનવ પ્રવૃત્તિથી પ્રદૂષિત પ્રદૂષણ થતું નથી તેમાં એમાં વૃક્ષોનું વધુ વાવેતર કરવાથી કંઈ પ્રદૂષણ નથી થતું તો જવાબમાં ડીવાળો ઓપ્શન છે એ સાચો જવાબ થશે પાંચમું છે ભારતીય બંધારણની કઈ વિશેષતાને બંધારણનો હાથમાં કહેવામાં આવે છે તો બંધારણની વિશેષતા આવશે મૂળભૂત અધિકારોની વિશેષતા તો એના જવાબમાં એ વાળો ઓપ્શન આવશે છઠ્ઠું છે નીચેનામાંથી કયા અંગ્રેજ અધિકારીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તેમાં ડેલાવજીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી એટલે જવાબમાં બી ઓપ્શન આવશે સાત છે સહાયકારી યોજના માટે નીચનામાંથી કયો વિકલ્પ છે યોગ્ય છે તો એના માટે ઉપરોગના ત્રણેય વિકલ્પો છે યોગ્ય છે કે ભાઈ આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યમાં અંગ્રેજ લશ્કર છે રાખવું પડ્યું હતું દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિત્વ રહેતો હતો દેશી રાજ્યોને અંગ્રેજ સંજય મળતું અને પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં તો ઉપરોગ ત્રણેય વિકલ્પ છે યોગ્ય ગણાશે આઠ મુજે દાવાનળથી કઈ સંપત્તિને ખૂબ જ નુકસાન થાય તો વન્ય સંપત્તિને ખૂબ જ નુકસાન થાય છે એમાં જવાબમાં ડીવાળો ઓપ્શન આવશે નવમું છે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે ભારતમાં અમલમાં મૂકી હતી એમાં જવાબમાં આવશે કોન છે આમ પદ્ધતિ છે અમલમાં મૂકી હતી પછી દસમું છે કે ગ્રામ સ્વરાજ સ્વરાજ્યની સંસ્થાઓ કોના શાસનમાં નાશ પામી હતી તો અંગ્રેજોના શાસનમાં નાશ પામી હતી બી ઓપ્શન આવશે પછી પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે કઈ પ્રાકૃતિક આપત્તિ છે એ સર્જાઈ શકે તો બાહ ફેરફારના કારણે વાવાઝોડું થઈ શકે દુષ્કાળ થઈ શકે ને પૂર પણ થઈ શકે તો જવાબમાં આવશે ઉપરોક્ત ત્રણેય ડીવાળો ઓપ્શન સાચો જવાબ છે પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો ગ્રીનહાઉસ વાયુમાં સમાવેશ થતો નથી કાર્બન ડાયોક્સાઇડ મિથેન ક્લોરોફ્લો કાર્બન છે એ ત્રણેયનો સમાવેશ થાય પણ ગ્રીનહાઉસ વાયુની અંદર ઓક્સિજનનો સમાવેશ નથી થતો એ આપણા માટે ઉપયોગી છે એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે ઓક્સિજન ત્યાર મુજબ ભાઈ ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસીના વપરાશથી કયા વાયુમાં વધારો થયો છે તો એના જવાબ આવશે ફ્લોરો ફ્લોરો કાર્બન એ ઓપ્શન આવશે ત્યાર પછીનો છે નીચેનામાંથી ક્યુ વિધાન છે એ રાજ્યસભા માટે સાચું નથી એના જવાબ આવશે રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ બને છે બરાબર એ વિધાન રાજ્યસભા માટે સાચું નથી અને ડી ઓપ્શન આવશે એમાં પછીનો પ્રશ્ન છે કે કોની સહી થાય ત્યારે સંસદમાં બંને ગૃહોએ પસાર કરેલો ખરડો છે એ કાયદો બને છે તો એના જવાબમાં આવશે રાષ્ટ્રપતિની સહી થાય પછી એ સંસદની અંદર બંને ગૃહોએ પસાર કરેલો ખરડો છે એ કાયદો બની જાય એટલે એમાં બી ઓપ્શન આવશે રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કેમ કર્યો હતો એના જવાબમાં આવશે તેની કારતુસો પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો એટલે એટલે જવાબમાં સી ઓપ્શન આવશે હવે સેક્શન બી આવે છે પ્રશ્ન બીજો છે અ નીચે આપેલા પ્રશ્નને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જેમના ચાર માર્ક છે પ્રશ્ન છે પોર્ટુગીઝોએ કાલીકટમાં કોઠી સ્થાપીને ખાલી જગ્યાને સેનાપતિ તરીકે નિમ્યો તો અલ્બુ કર્કને સેનાપતિ તરીકે નિમ્યો તો પછી જે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહેવાય વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહેવાય પછીનો છે ભારતમાં સૌપ્રથમ પ્રથમ મુંબઈ અને ખાલી જગ્યા વચ્ચે રેલવે શરૂ કરાઈ તો મુંબઈ અને થાણા વચ્ચે રેલવે શરૂ કરાઈ હતી છેલ્લા સો વર્ષમાં ખાલી જગ્યા સેલ્શિયસ તાપમાન વૃદ્ધિ પૃથ્વી પર જણાય છે તો જીરો પોઈન્ટ છ સેલ્સિયસ તાપમાન વૃદ્ધિ પૃથ્વી પર જણાય છે પ્રશ્ન બીજો છે એમાં બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે જેમના ચાર માર્ક છે તેમાં પ્રશ્ન છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો એના જવાબમાં આવશે ખોટું પછી જે મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકારો નીતિના ભોગ બન્યા હતા તો એના જવાબ આવશે સાચું પછીનો જે ચોમાસામાં નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે તો એના જવાબમાં આવશે સાચું પછી મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક વિલિયમ બેન્ટીકે કરી હતી તો એના જવાબમાં આવશે ખોટું પછીનો પ્રશ્ન આવે છે બીજો ક નીચા પેલા જોડકાને યોગ્ય રીતે જોડવાના છે જેનો ચાર માર્ક છે તેના પ્રશ્ન જોઈએ તો કોલંબસમાં આવશે ઇટલી નિઝામમાં આવશે સહકારી યોજનાના પ્રથમ શિખાર મેકોલેમાં આવશે અંગ્રેજી અંગ્રેજી શિક્ષણ નીતિ ગરબદસ દા ગરદસ દાસ પટેલમાં આવશે આણંદના મુખી પ્રશ્ન બીજો ડ છે મને ઓળખો એમાં ચાર માર્ક છે પ્રશ્ન છે કે હું પૃથ્વીની સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ રોકું છું તેના જવાબ આવશે મૃદાવરણ પછી હું નદીમાં એકાએક આવતા ધસમસતા પ્રવાહનો પાણીનો પ્રવાહ છું તેના જવાબમાં આવશે પૂર પછી હું ગણતંત્ર દિન છું તો એના જવાબમાં આવશે છવ્વીસમી જાન્યુઆરી હું સંસદનો નીચલો ગૃહ છું તેના જવાબ આવશે લોકસભા પ્રશ્ન બીજો ઈ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ કાઢી વિધાન ફરીથી લખવાનો છે જેમના ચાર માર્ક છે એમાં પ્રશ્ન છે અંગ્રેજોએ બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી ઔરંગઝેબ પાસેથી મેળવી હતી બરાબર અકબર નહીં આવે એમાં ઔરંગઝેબ આવશે પછી કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે તેને ભૂસ્ખલન કહેવાય છે દાવનાર નો શું કહેવાય ભૂસ્ખલન પછી ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓની અમુક જાતિઓમાં ખાલી જગ્યા થઈ રહ્યો હતો કે ઘટાડો થઈ રહ્યો છે વધારો ન થાય ઘટાડો થાય પછી ઈસવીસોના અઢારસો સત્તાવનમાં સ્વાતંત્ર્ય સંગ્રામના દિલ્હીમાં આગેવાની બહાદુર શાહ ઝફ્ફરે કરી હતી તાત્યા તો નથી કરી કોણે કરી હતી બહાદુર શાહ જફરે લીધી હતી આ ત્યાર પછીનો પ્રશ્ન બીજો અફવા છે નીચા આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ આપો એમના ચાર માર્ક છે પ્રશ્ન અમેરિકાના મૂળ વતનીઓ ક્યાં નામે ઓળખાય છે તો એ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે પછીનો જે બંધારણ સભાના બે મહિલા સભ્યોના નામ લખો તો કે ભાઈ એક છે સરોજિની નાયડુ અને બીજા છે વિજ્યાલક્ષ્મી પાંડિત પછી જે અંગ્રેજોએ ક્યાં શીખ મહારાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી હતી તો એના જવાબ આવશે રણજીત સિંહ ત્યાર પછીના ખેતીમાં કયા પાકના લીધે મિથેન વાયુનું ઉત્સર્જન સૌથી વધુ થાય તો એના જવાબ આવશે ડાંગર ત્યાર પછી સેક્શન સી આ છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં કોઈ પણ ત્રણ લખવાના છે અને છ માર્ક છે પ્રશ્ન જોવામાં પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન છે જીવાવરણ એટલે શું તો કે મૃદાવરણ વાતાવરણ અને જળાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવા આવરણને જીવાવરણ કહેવાય છે પછીનો પ્રશ્ન છે અંગ્રેજોના શાસન સમયે ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી તો સણ ઊન રેશમી કાપડ અનાજ વગેરે ચીજવસ્તુઓની નિકાસ છે થતી હતી પછીનો જે વિરોધ પક્ષ લોકશાહીમાં કઈ રીતે અગત્યની ભૂમિકા ભજવી શકાય છે તો વિરોધ પક્ષના શાસક પક્ષના કાર્યોમાં ચકાસણી અને ન થયેલા કાર્યો પર ધ્યાન રાખી અને તેમાં શાસક પક્ષને ધ્યાન દોરે છે પછીનો જે કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા હતા તો જગદીશપુરના જાગીરપુરના જાગીરદાર કુંવરસિંહ સિત્તેર વર્ષની ઉંમરે એક નવયુવકનો ની જેમ અંગ્રેજ લશ્કર સામે લડ્યા અને લડાઈમાં લડતા લડતા જીવ જીવ રોજ અઢારસો છપ્પનમાં વીર ગતિ છે એ પામ્યા હતા પ્રશ્ન ત્રીજો બ છે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે એમના ત્રણ માર્ક છે એમના છ માર્ક છે બરાબર ત્રણ લખોના છે અને છ માર્ક છે પ્રશ્ન છે કે ભારતના બંધારણના મુખ્ય ઘડવાયા કોણ હતા તો ભારતના બંધારણના ઘડવાયામાં કોણ કોણ આવશે ડૉક્ટર બી આર આંબેડકર અને રાજેન્દ્ર પ્રસાદ પછી જે દુષ્કાળથી બચવા આપણે કેવા પ્રયત્ન કરવા જોઈએ તો કે ભાઈ દુષ્કાળથી બચવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ પાણીનો યોગ્યપૂર્વક વિયકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેથી પૃથ્વી પર મીઠું પાણી છે બચાવી શકાય અને દુષ્કાળ ન પડે એની પણ કાળજી રાખવી જોઈએ પછીનો છે ઈસવીસન સિશન રસ સ્વતંત્ર સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો બરાબર એ હમણાં જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો કે ભાઈ ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ જે પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમી શોષીને હવાને હુંફાળી રાખી અને આનું હવાનું પ્રમાણ છે એ બધી જગ્યાએ પૃથ્વીની સપાટી પર તાપમાન છે એ વધારી દે છે એ જે અસર દર્શાવે છે ને ગ્લોબલ વોર્મિંગ કહેવાય પ્રશ્ન ત્રીજો કહો છે નીચેના વિધાનનું કારણ આપીને સમજાવવાના છે કોઈ પણ ત્રણ માં દાવાનળથી વન્ય સંપત્તિને પારોવાર નુકસાન થાય છે એનું કારણ જોઈએ તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર અથવા આકાશમાંથી વીજળી પડીને એને બીજા કોઈ પણ કારણોસર આગ લાગે છે અને એ આગ લાગવાની પ્રક્રિયાને દાવાનળ કહેવાય છે તેનાથી વનસ્પતિ જે છે વન્ય સંપત્તિ જે જંગલો છે એને ઘણું બધું નુકસાન થાય છે પછીનો પ્રશ્ન છે સૂર્યોદય વખતે એક એક અજવાળું કે સૂર્યાસ્ત એક એકાએક અંધારું થતું નથી અંગ્રેજ શાસન સમયે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ થયો છે પછી છે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો એમાં કહી શકીએ કે દર બે વર્ષે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ભાગ્ય ભાગના સભ્યો બીજા ભાગના સભ્યો છે નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો પાછા ચૂંટાય છે આખી રાજ્યસભાનું જ્યારે સંપૂર્ણ વિસર્જન થતું નથી અમુક છે એ ચૂંટાતા હોય સામે અમુક છે નિવૃત્ત થતા હોય એવી રીતે એટલે કઈ આખું સંપૂર્ણ વિસર્જન થઈ શકતું નથી હવે ચાર પાંચ લખવાના છે એના નવ માર્ક છે ભારત દેશને શા માટે કહેવામાં આવે છે પછી ગ્લોબલ વોર્મિંગથી બચવાના કોઈ પણ પાંચ ઉપાયો ઈસવીસન અઢારસો ના સંગ્રામનું સુપરિણામ આવ્યું પોર્ટેગીજ સત્તાનો અંત કેવી રીતે આવ્યો આ ચાર પ્રશ્નો છે ચાર પાંચ વાક્યમાં જવાબ લખવાના પછી પ્રશ્ન ચોથો બ છે ટૂંક લખવાની કોઈ પણ બે એમના આઠ માર્ક છે વિલેસ્ટની સહકારી યોજના સંસદ અને જ્વાળામુખી આ ત્રણ ટૂંક નોંધું છે પછી શેક્ષણિકની અંદર પ્રશ્ન પાંચ દુનિયાના રેખાંકિત નકશામાં નીચેનામાંથી વિગતો યોગ્ય રીતે દર્શાવી નકશા પૂર્તિ કરવાની એમના પાંચ માર્ક છે કેપ ઓફ ગુડ ઓફ વિષવવૃત્ત આફ્રિકા ખંડ પેસેફિક મહાસાગર અને અંદામાન નિકોબર ટાપુ આ પાંચ નકશાની અંદર છે એ વિગતો પૂરી દેવાની છે જેનો પાંચ માર્ક છે હવે આગળ આપણે જે પ્રશ્ન આવી ગયા એ પ્રશ્નના જવાબો જોઈ લઈએ બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો તો કે ભાઈ સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગપેસારો કર્યો આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહ શાહજહાંને ફરિયાદ કરી શાહજહાના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા આ રીતે બંગાળમાં પોર્ટુગીઝની સત્તાનો અંત આવ્યો પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ દબાણ અને પૂરતી મર્યાદિત રહી પછી ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તો ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે શીઓટુનું ઉત્સર્જન કરનારા જે સ્ત્રોતો છે શીઓટુ જ્યાંથી વધારે ઉત્પન્ન થતો છે એ સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ પછી વૃક્ષારોપણ કરવું જોઈએ વૃક્ષોનું જતન કરવું જોઈએ જંગલો કાપવાનો જોઈએ વનીકરણથી પણ કાર્બન છે એ ઓછો થાય છે અને પોલિથિન બેન્ડનો ઉપયોગ ટાળવો જોઈએ ખાતર અને જંતુનાશક દવાનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સમુદ્રમાં લોક લોકણોનો છંટકાવ કરવો જેથી ફલે પ્લેંગટન નામના તરલ તરલ જીવોનો વિકાસ થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી પણ એને બચાવી શકાય અને જે રીતે કુદરતી ખેતી છે એ અપનાવી જોઈએ જેમાં કુદરતી ખાતરનો ઉપયોગ થતો હોય લીલો પડવાશ અને છાણિયું ખાતર છે એ વપરાતું હોય બરાબર તો આ રીતે ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય પછી ભારત દેશને શા માટે પ્રજાસત્તાક કહેવાય છે તો કે ભારત એક બિનસંપ્રદાયિક અથવા તો ધર્મ નિરપેક્ષ બરાબર અને પ્રજાસત્તાક દેશ છે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાડવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા રહેતી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સહાયકારી યોજના અને ખાલસા નીતિની વિશેષતાઓ ચર્ચા તો સહાયકારી યોજના કોને કહેવાય કે ભારતમાં ફ્રેન્ચોને શક્તિશાળી બનતા અટકાવવા અને ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવવા લોર્ડ વેલેસલીએ સહાયકારી યોજના છે બનાવી હતી આ યોજના હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવનારી હતી આ યોજના સ સ્વીકારનાર રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું અને તેનો ખર્ચ પણ ભોગવવું પડતું અથવા ખર્ચ પેટે પોતાનો અમુક પ્રદેશ કંપનીને પણ આપવો પડતો આ યોજનાના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડેન્ટ રાખવો પડતો આ યોજના સ્વીકારનાર રાજા પોતાના રાજ્યમાં અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકતો નહીં આ યોજના મુજબ દેશી રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું પરંતુ તેઓને તેનો ઉપયોગ કરી શકતા નહીં પછીનો પ્રશ્ન છે કે ભારતમાં સંસદની રચના કેવી રીતે થાય કે ભારતની અંદર સંસદ પાર્લામેન્ટ રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ લોકસભા અને રાજ્યસભાની બનેલી છે લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ છે અને રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે તો સંસદમાં લોકસભાના કુલ સભ્યો પાંચસો પિસ્તાલીસ રાષ્ટ્રપ્રમુખ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા છે એના કુલ સભ્યો બસો પચાસ લોકસભાના સભ્યોને દેશના પુખ્ત વયના મતદારો ગુપ્ત મતદાનથી પદ્ધતિથી ચૂંટે છે દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં લોકસભાની બેઠકો મળે છે લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યોની વિધાનસભાઓના સભ્યો કરે છે રાજ્યસભાના બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે રાજ્યસભા કાયમી ગૃહ છે તેથી તેનું કદી સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના એક ત્રત્યાંશ ભાગના સભ્યો છે એ નિવૃત્ત થઈ જાય છે અને તેટલા જ પાછા સભ્યો ચૂંટાઈ જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ જ્વાળામુખી પર્વત કેવી રીતે સર્જાય છે અને તેના પ્રકાર ક્યાં ક્યાં છે અથવા તો જ્વાળામુખી પર્વતની રચના તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને લીધે કેટલીકવાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ લાવા રસ બહાર ફેંકાય છે ને આ લાવા રસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે અને આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે જ્વાળામુખી પર્વત હોય એના ત્રણ પ્રકાર છે સક્રિય જ્વાળામુખી સુસુદ્ધ જ્વાળામુખી અને મૃદ જ્વાળામુખી હવે તમને આ લેખ પૂછ્યો નકશા પૂર્તિ કરવાનો નકશા પૂછ્યો છે તો એને આપણે દર્શાવવા માટે અલગ અલગ સ્થળ દર્શાવવાનું જેમ કે અહીંયા આફ્રિકા આ વિશ્વઋતુ રેખા વિશ્વઋતુની રેખા દર્શાવી દેવાની આ કેપ ઓફ ગુડ ઓફ અહીંયા આપેલું છે આફ્રિકાના છેવાડે અહીંયા પેસિફિક મહાસાગર છે અને અહીંયા આંદોમાન અને નિકુબાર ટાપુ બરાબર તો આ રીતના અલગ અલગ જે જગ્યા છે એ જગ્યાએ નકશાપૂર્તિની અંદર નકશા જે આપણે દર્શાવતા હોય એ રીતના નકશાની અંદર દર્શાવી દેવાનું તો વિદ્યાર્થી મિત્રો આ હતા આ પેપરને લગતા નાના અને મોટા પ્રશ્ન જવાબની હતી તો વિડિયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને કઈ રીતના પ્રશ્ન જવાબ છે પૂછાતા હોય છે એમની પણ જાણકારી મળે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણકારી મળતી રહેશે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર